નિવૃત્તિ માત્રનો ખૂબ જ અગત્યનો દાખલો, દાખલા નંબર 6. રોહિત, મોહિત અને વિરાટ 4:3:2, એટલે 4 × 3 = 7, 9, એટલે કે 4:9, 3:9 અને 2:9. ત્યાર પછી નિવૃત્ત કોણ થાય? તો નિવૃત્ત રોહિત થાય છે, અને રોહિત એટલે પહેલો, એટલે 4:9 આ નિવૃત્ત થાય છે. આટલું આપણે અહીંયા જોઈ લીધું. હવે આગળ જોઈએ. પહેલાં મૂડી ખાતા આપેલા છે, ત્યાર પછી લોન પર આપેલી છે, હવાલા પર જ આપણે તો ડાયરેક્ટ જવાનું, જેથી કરીને આપણને કોઈ મુશ્કેલી નહીં થાય. હવાલા જ આપણા માટે બધું જ છે. હવાલા એકદમ ઇઝી રીતે આપણે સમજી લેવાના. શરૂઆત કરીએ પહેલાં હવાલાની. જમીન મકાનની કિંમત 1,80,000 ગણી. જમીન મકાન છે કેટલું? તો 1,50,000. એટલે નવા પાકા સર્વેમાં લખવાનું જમીન મકાન 1,50,000, જે આપેલું તે જ લખવાનું પહેલાં. એ લખવાનું જમીન મકાન, જમીન મકાન આપણને આપેલું છે 1,50,000. પછી હવાલામાં શું કીધું? 1,80,000 ગણવાના, એનો મતલબ વધારો થવાનો. 1,50,000ની અંદર આપણે 30,000 રૂપિયા ઉમેરે તો 1,80,000 થાય, એટલે 1,80,000 આપણે ગણી લીધે. ચાલો જે ગણવાનું કે એ બહાર લખવાના. મેં તમને આગળ પણ સમજાવ્યું છે, જો અહીંયા પ્લસ આવે તો સીધું ઉપર અને માઇનસ આવે તો ક્રોસ. અહીંયા પ્લસ આવે એટલે પૂર્ણ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું જમીન મકાન ખાતે, જમીન મકાન ખાતે જે વધારો થયો એ અહીંયા બતાવવાનો. 30,000 રૂપિયાનો વધારો થયો. પહેલો હવાલો અહીંયા પૂરો. યંત્રની કિંમત 15,000 ઘટાડવી, એટલે 90,000 યંત્ર છે એમાં 15,000 ઘટાડો. એ લખવાનું યંત્રો આપણને આપેલા જ છે 90,000, એમાંથી માઇનસ ઘટાડો કેટલો કરવાનો? 15,000. ચલો 90 માંથી 15 જાય તો કેટલા વધે? તો 90 માંથી 15 જાય તો 75,000 વધે, અને 75 એટલે સીધી ક્રોસ એન્ટ્રી આપવાની. માઇનસ આવે તો શું કરવાનું? સીધું ક્રોસ. ક્રોસ એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. એ લખવાનું યંત્ર ખાતે અથવા યંત્રો ખાતે જે ઘટાડો કરેલો એ સીધો જ લખી દેવાનો. ઓકે, એટલે આ પોઈન્ટ પર ક્લિયર થઈ જાય. દેવાદાર પર ગાલખાદરમાં 10%, દેવાદારો છે કેટલા? 60,000. એટલે પહેલાં દેવાદારો લખવાના અહીંયા, દેવાદારો 60,000, અને આપણને ગાલખાદરમાં 10% કીધું, જે હવાલામાં છે ઉપરની નથી જોવાની. ગાલખાદ અનામત 10%, એટલે 60,000 ને 10% કેટલા થાય? 6,000, એટલે 12 આવે 54,000. આ તો આવવાનું જ છે, આમાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે શું કરવાનું તે ખાસ ધ્યાન આપજો. ગાલખાદ અનામત નવી કેટલી આવી? 6,000. જૂની ઉપર કેટલી છે? 4,000. એનો મતલબ કે 2,000 વધારો થયો. વધારો થાય તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર, અને ઘટાડો થાય તો જમા. એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર લખીશું આપણે ગાલખાદ અનામત ખાતે 2,000 વધારો થયો છે, વધારો થાય તો ઉધાર લખવાનું. ગાલખાદ અનામત ખાતે કેટલા? 2,000. ઓકે, ચલો આગળ ચાલીએ. લેણદારો પૈકી 5,000 ચૂકવવા નહીં પડશે, તો લેણદારો કેટલા છે? 64,000 ને, એમાંથી 5,000 હવે ચૂકવવાના નથી. એટલે મિલકત લેણા બાજુ પર આપણે લખતા હતા, એની જગ્યાએ હવે મૂડી દેવામાં, એટલે મૂડી દેવા બાજુ પર લખવાનું લેણદારો. જે જૂના આપેલા છે એ પહેલાં જોઈ લેવાના. જૂના કેટલા છે? તો 64,000. તો જૂના લખવાના પહેલાં 64,000. હવે નહીં ચૂકવવા પડે એનો મતલબ લેણદારમાં ઘટાડો થવાનો 5,000. 64 માંથી 5 ને બાદ કરવા, 64 માંથી 5 જાય એટલે 59,000 બહાર આવે. હવે માઇનસ આવે એટલે મેં તમને આગળ પર શીખેલું છે એમ ક્રોસ જાય. પ્લસ આવે તો સીધું ઉપર. ક્રોસ એટલે ક્યાં? તો ક્રોસ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખવાનું લેણદારો ખાતે કેટલા? 5,000. અહીંયા લખીએ આપણે લેણદારો ખાતે 5,000. ઓકે, એટલે આ પોઈન્ટ પર પૂરો થઈ જાય. હવે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 થયું, એટલે પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 1,80,000. અને જે પેલા ભાઈ છે નિવૃત્ત થાય એનો ભાગ કેટલો? 4:9, એટલે 1,80,000 પછી 4:9. હવે 4:9 એટલે કેટલા થાય? તો ગુણ્યા 4/9 એટલે કેટલા થવાના? એટલે આ ગુણ્યા 4 એટલે 20,000, 20×6 = 80,000 રૂપિયા પાઘડી થાય. કેટલી થાય પાઘડી? 80,000. હવે આ 80,000 ને વેચવાના,
80,000ને વેચવા માટે પ્રમાણ કયું હોવું જોઈએ? તો પ્રમાણ લાભનું હોવું જોઈએ. જો આપણી પાસે જૂનું પ્રમાણ પણ છે ઉપર અને નીચે નવું પ્રમાણ પણ છે, તો આપણે બે નામ લખી દઈએ. જે છે નિવૃત્ત કોણ થાય? રોહિત. તો પહેલા આપણે લખી દઈએ મોહિત. લાભ કેવી રીતના શોધવાનો? નવામાંથી જૂનું. નવું કેટલું છે? તો નવું છે 2/3, અને જૂનું કેટલું છે? તો જૂનું છે 3/9. આ મોહિત. મોહિત પછી છે વિરાટ. ચલો વિરાટનું નવું કેટલું છે? તો 1/3, અને જૂનું કેટલું છે? તો 2/9, એટલે 2/9. અહીં લસા લઈ લે આપણે 9, અને 3 આપી દે, એટલે 3 ઉપર કરવાને 6, અને અહીંયા તો 3 9 છે જ, એટલે કંઈ નહીં, એટલે જવાબ આવે 3/9. આ પહેલાંનો ભાગ. બીજાનો ભાગ અહીંયા ફરીથી 3 આપવાના, એટલે નીચે તો 9 લખવાના જ, 3 × 1 = 3, અને પેલાને 2, એટલે 1/9. એટલે જો લાભનું પ્રમાણ જોવા જાય તો 3/1 આવે, અને આ 3 ને 1 એટલે 4 થઈ જાય છે, એટલે 4/9 છે. બરાબર. આ 3/9 ને 1/9, આ બેનો સરવાળો એટલે 4/9, એટલે પ્રમાણ કેટલું થયું? 3/1. આ 80,000 વેચવાના, જે નિવૃત્ત થાય એને જમા લખવાના, આપણને ખબર છે. એટલે તે રોહિતના મૂડી ખાતે 80,000 છે. ઓકે, આ 80,000 આપણે કયા પ્રમાણમાં વેચવાના છે? તો લાભનું પ્રમાણ આપણે શોધી લીધું 3/1 પ્રમાણમાં. કોને? તો 2. તો પહેલા લખવાનું મોહિતના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર. જો મોહિતમાં 3 આવેલા અને વિરાટમાં 1 આવેલો, એટલે હવે આ 80,000 વેચી દેવાના, એટલે આપણે વેચવું હોય તો શું કરવું પડે? 80/4, 3 × 4 એટલે 20,000 આવે. 20 × 3 એટલે 60,000, અને 20 × 1 એટલે 20,000. બસ હવે આને વેચી દેવાના. આ કેટલા આવ્યા? 60 ને 20. તો આ બંનેને જમા બાજુ પર લખવાના. કઈ બાજુ લખવાના? જમા બાજુ પર. એટલે મૂડી ખાતાની જમા બાજુ પર લખતા પહેલા બાકી આગળ લાવ્યા લખવાનું. ચલો બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલી છે? તો 1,60,96, 1,60,000, ત્યાર પછી 96,000, અને ત્યાર પછી 80,000. હવે એની નીચે વેચી દેવાનું. આ જે ઉધાર થયું ને, આ બંને ઉધાર એને જમા કર્યાને, એટલે મોહિત ને વિરાટ જમા લખવાનું. મોહિતના મૂડી ખાતે, મોહિતના મૂડી ખાતે, અને પછી વિરાટના મૂડી ખાતે. હવે આ બંનેના ખાતામાં તો નહીં જ લખવાનું, મોહિત અને વિરાટમાં તો નહીં જ લખવાનું. કા લખવાનું? રોહિતમાં લખવાના. જો મોહિત આવ્યું ત્યારે મોહિત એટલે મોહિતમાં 60 છે, એટલે અહીંયા 60, અને વિરાટમાં 20 છે, એટલે અહીંયા 20. હવે અહીંયા રોહિત જમા છે, એટલે રોહિતને ઉધાર લખી દેવાનું. અહીં લખવાનું રોહિતના મૂડી ખાતે, અને રોહિતમાં રકમ નહીં લખવાની, મોહિતમાં 60,000 અને વિરાટમાં 20,000. આ રીતે આપણે આ પાઘરીની રકમને વેચવાની, એટલે આ પોઈન્ટ પૂરો થઈ જાય. અને ખૂબ અગત્યનો મુદ્દો આ ગણાવી શકાય. ચાલો, એટલે પહેલો આ પોઈન્ટ પણ પૂરો થઈ ગયો. આ પર આવી ગયો, રોહિતને 20,000 તરત જ ચૂકવવા, બાકીની રકમ લોન તરીકે રાખવી. રોહિત લાવે ત્યારે આ બાજુ લખીએ, અને ચૂકવે ત્યારે આ બાજુ લખવું પડે. એટલે અહીંયા લખવું પડે રોકર ખાતે. શું લખવાનું? રોકર ખાતે. રોહિતને ચૂકવવાના છે, એટલે 20,000 રોહિતમાં લખા. રોકર લખવું, એનો મતલબ કે રોકર ખાતાની જમા બાજુ પર એન્ટ્રી આપવી પડે. પહેલાં લખવાનું બાકી આગળ લાવ્યા. રોકર કેટલી આપેલી છે? રોકર એટલે 63,000 આપેલી છે. રોકર 63,000. બેંક જે આપેલી છે ને, રોકર જ કહેવાય, રોકર અથવા બેંક. અહીંયા પર રોકર અથવા બેંક તમે લખી શકો. અને અહીંયા જમા બાજુ પર શું લખવાનું આપણે? તો જમા બાજુ પર આપણે લખવાનું રોહિતના મૂડી ખાતે, રોહિતના મૂડી ખાતે. કેટલા? તો 20,000. અને જો બેંક છે ને, તો અહીંયા આપણે બેંક ખાતે પણ લખી દઈએ, એટલે ખોટું કોઈ આપે નહીં આપણે, રોકર અથવા બેંક ખાતે. ઓકે, એટલે એ હવાલો પણ પૂરો થઈ ગયો. બાકીની રકમ તો લોન તરીકે આપણે એમ પણ રાખવાની છે, કે નહીં કે લોન તરીકે રાખવાની જ છે. ચલો, પહેલાં આ બધી વસ્તુ મૂડી વેચાઈ ગઈ. અનામત ભંડોળ જે 45,000 છે, એને પહેલાં વેચી દઈએ 4/3/2 ના.
આ જે 45,000 છે, 45,000ને કયા પ્રમાણે વેચવાનું? 4:3:2, 4 × 3 7, 7 × 2 9, એટલે 9 વડે ભાગે તો કેટલા આવે? 5,000 આવે. એટલે આપણે પહેલાં અહીં લખી દેવો અનામત ભંડોળ. અનામત ભંડોળ કેટલા? તો 5,000 × 4 એટલે 20,000 આવે. એટલે વેચી દઈએ આપણે 20,000. 5,000 × પ્રમાણ કેટલું છે? 3, એટલે 5,000 × 3 એટલે 15,000, અને 5,000 × 2 એટલે 10,000. ચલો અનામત ભંડોળ તો આપણે વેચી દીધું. ત્યાર પછી કારીગર વળતર અનામત 13,500 એ પણ વેચી દેવાનું. અને લખવાનું કારીગર વળતર અનામત, એ પણ કેવી રીતના વેચવાનું? આપણને આવડતું જ છે. અહીંયા 13,500 આપેલા છે, 13,500 × તમારી રીતે કરાવું એટલે ભાગ્યા 9, 13,500 × 3/9 અને 13,500 × 2/9 એટલે આટલું કરીએ એટલે વેચી દેવાને. એની રકમ કેટલી આવશે એ પણ જોઈ લેજો, 6,000. ત્યાર પછી 4,500 અને ત્યાર પછી 3,000. એટલે અહીંયા 6,000, અહીંયા 4,500 ને અહીંયા 3,000 કેલ્ક્યુલેટરમાં આપણે કરી લેવા. ચલો એ પણ આવી ગયું. લોન, લોનમાં જે નિવૃત્ત થતો હોય ને એની લોન મૂડી ખાતામાં લખવાની, રોહિતની. એટલે રોહિતની લોન મૂડી ખાતામાં લખવાની, એ લખવાનું રોહિતની લોન ખાતે, રોહિતની લોન ખાતે. ચલો રોહિતની લોન કેટલી આપેલી છે? તો 10,000. 10,000 મૂડી ખાતામાં લખવાની. અને જે નિવૃત્ત ન થતો હોય ને એની ડાયરેક્ટ જ્યાં છે ત્યાં, એટલે મોહિત પાકાશ્રયમાં, પાકાશ્રયમાં લખવાનું મોહિતની લોન. પાકાશ્રયમાં મોહિતની લોન બેથી લખી દેવાની અહીંયા. ચલો અહીંયા લખી દે મોહિતની લોન. મોહિતની લોન આપણને કેટલી આપેલી છે? રોહિતની 20 અને પેલાની 16 આપેલી છે. પેલાની 10 છે અને 16 છે, એટલે 16,000 બેથી લખી દેવાની. ચલો લોન વાળો પોઈન્ટ પર નિવૃત્ત થઈને ક્યાં લખવાનું? મૂડી ખાતામાં. લેણદારો આવી ગયા. પાઘરી 36,000 છે, વેચી દે મૂડી ખાતાની ઉધાર બાજુ. અહીં લખવાનું પાઘરી ખાતે. પાઘરી કેટલી છે? તો 36,000 છે. અને ટોટલ કેટલા થાય આપણને ખબર છે? 9 થાય, એટલે કેટલા આવે? 4,000. હવે 4,000 × કરવાનું એટલે વેચી દેવાનું. 4,000 × 4 એટલે 16,000. 4,000 × 3 એટલે 12,000 અને 4,000 × 2 એટલે 8,000. એટલે પાઘરી પણ વેચાઈ ગઈ. હવે જમીન મકાન પર હવાલો છે કે? તો જમીન મકાન પર મેં ટીકમાર્ક કર્યું છે, એનો મતલબ કે હવાલો હતો. યંત્ર પર બી હતો. સ્ટોક પર હવાલ નથી, બેઠું જ લખી દેવાનું. સ્ટોક જેટલા આપેલા છે એટલે બેઠા જ ઉતારી દેવાના. સ્ટોક, સ્ટોક કેટલો આપેલો છે? તો એ આપણને આપેલો છે 85,000, જે આપણે જોયું બધું જ લખી દેવા. જો અહીંયા સ્ટોક 85,000. ગલખાટ આવી ગયું, બાકી આગળ લાવ્યા લખી દેવું. જાહેરાત ઝુંબેશ ખર્ચ વેચી દેવાનું. અહીં લખવાનું જાહેરાત ઝુંબેશ ખર્ચ. ન સમજાવ હોય તો શું કહેવાનું? ઉપર પાઘરી ને બધું આપેલું હોય અને નીચે રોકડ અથવા બેંકની નીચે જે આપેલું હોય તે વેચી જ દેવાનું આવે. સંશોધન વિકાસ ખર્ચ આવે, જાહેરાત ઝુંબેશ ખર્ચ આવે, નફા નુકસાન ખાતું આવે, આ બધું વેચવાનું આવે. કેટલા છે? તો 4,500. હવે આ 4,500 ને વેચવાના, એટલે 4,500 ભાગ્યા 9, 9×5=45 એટલે 500 આવે. અને પ્રમાણ કયું છે? 4:3:2. હવે 500 × 4 એટલે 2,000, 500 × 3 એટલે 1,500 અને 500 × 2 એટલે 1,000. આ રીતે વેચી દેવા એટલે એ પણ પૂરું થઈ ગયું. હવે દરેક વસ્તુ પૂરી થઈ જાય, પૂરું થઈ જાય એટલે આપણે પહેલાં જ બંધ કરવાનું કહ્યું પુનઃમૂલ્યાંકન ખાતું, એટલે આપણું એક કામ પૂરું થઈ જાય. અને આ તો સાચું જ પણ છે, હવાલા સિવાય બીજું આમાં કંઈ આવે જ નહીં આપણને બધાને ખબર. 30×5=35 એટલે અહીંયા લખવાના 35,000. એ જ રીતના 35,000 અહીંયા લખવાના. 35 માંથી 15 જાય તો 20 વધે, 20 માંથી 2 જાય તો 18,000 વધે, એટલે 18,000 અહીંયા લખી દેવાના. હવે 3 ભાગીદાર છે એને લઈ જવા. મૂડી ખાતે નફો અને પ્રમાણ છે 4:3:2. 3 ભાગીદાર પહેલા તો રોહિતભાઈ છે જે નિવૃત્ત થવાના, પછી મોહિત છે અને પછી વિરાટ છે. અને વેચી દેવાના 18,000. આ 18,000 છે એના ભાગ્યા 9 કરવાના એટલે કેટલા આવે? 2,000 આવે. 2,000 × 4 એટલે 8,000.
2000 × 3 એટલે 6000 અને 2000 × 2 એટલે 4000. કઈ બાજુ છે ઉધાર? તો મૂડી ખાતાની જમણી બાજુ પર લખી દેવાનું, પુનઃમૂલ્યાંકન ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે આપણા જે આવેલા છે 8, 6, 4 એટલે 8000, 6000 અને 4000. તો બાકીમાં ડેશ પાડે એટલે ખબર પડે આપણે બાકી છે એટલે ડેશ પાડી દેવાનું. ઓકે, એટલે સારું દેખાય. ચાલો ત્યાર પછી મૂડી ખાતા બંધ કરી દેવાના. ચાલો મૂડી ખાતાને બંધ કરીએ આપણે. બે લીટી પાડવાની નીચે, બરાબર એ જ રીતના આ બાજુ પર નીચે બે લીટી પાડવાની, એક લીટી તો હોય જ નહીં, પછી ત્રી દેવા. ચાલો 1, 60, 60, 20, 20, 6, 10 ને 8 આ બધાનો સરવાળો કરીએ એટલે 284000 થાય. એ 284 ઉધાર બાજુ પર મૂકી દેવાના. પહેલાં રોહિતને પૂરત કરી દેવાનું, જે નિવૃત્ત થાય ને એની લોન કહેવાય એટલા માટે, બરાબર. અને જે જવાબ આવે એ રોહિતની લોન ખાતે લઈ જવાનું, રોહિતની લોન ખાતે. આ શોધેલું કહેવાય. 284 માંથી 20000, 16000 ને 2000 બાદ કરવાના એટલે આવે 246000. અને આ આપણે શોધેલું કહેવાય એટલે નવા પાકા સમયમાં લખી દેવાનું રોહિતની લોન. એટલે આપણે પછી નહીં લખેલું, આ બધું ભેગું કઈ નહીં લાવવાની ને, એટલે 246000 એટલે જે નિવૃત્ત થાય ને એની લોન તરીકે લાવવું પડે. ચલો હવે બાકીના બંનેને બંધ કરીએ તો બહુ ઈઝી. 96, 15, 45 ને 6 એટલે 121500. 121500 એ જ 121500 અહીંયા મૂકી દેવાના. 80, 10, 90, 90 ને 7 એટલે 97000. એ 97000 અહીંયા મૂકી દેવાના અને એ જ 97 ઉધાર બાજુ પર મૂકી દેવાના. અહીં લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. આ છેલ્લી મૂડી કહેવાય, બરાબર. એટલે 121500 માંથી આ 3 વસ્તુ બાદ કરવા એટલે આવે 48000. અને 97000 માંથી ફરીથી 3 વસ્તુ બાદ કરવાની એટલે આવે 68000. એટલે 1 48000 આવ્યા અને 1 68000 આવ્યા એટલે મૂડી તરીકે લખી દેવાનું અહીંયા મૂડી. અને મૂડીમાં હવે બે જ રહ્યા છે, કોણ? મોહિત અને વિરાટ. કેમ કે રોહિત તો નિવૃત્ત થઈ ગયો, મોહિત અને વિરાટ. મોહિતના આવ્યા કેટલા? 48 અને રોહિતના એ વિરાટના 68 એટલે 48000 અને 68000. આ બંનેનો સરવાળો કરો. 60 ને 40 1 લાખ થાય અને બીજા 8 5 એટલે 1,16,000. એમ કેલ્ક્યુલેટર વગેરે પણ આપવું થઈ જાય. ચાલો ત્યાર પછી મૂડી ખાતું બંધ થઈ ગયું, હવે રોકડ ખાતું બંધ કરીએ. રોકડ ખાતામાં આપણી પાસે 63 હતા, એમાંથી 20 ચૂકવી દીધેલા એટલે 63માંથી 20 જાય તો 63 આ અહીંયા લખી દેવાના અને આ 63 અહીંયા લખી દેવાના. હવે આ 63માંથી 20 જાય તો 43 આવે અને એ લખવાનું બાકી આગળ લઈ ગયા. અને આ જે 43000 છે એ નવા પાકા સરમાં લખી દેવાનું, રોકર અથવા બેંક. કેટલા? તો 43000. હવે બંને બાજુનો સરવાળો જોઈ લેવાનો અને બંને બાજુ સરખા આપણે કરી જ દેવાના. ચાલો 116000, 246, 16 અને 59 એટલે થાય 4,37,000. આ બાજુ જોઈએ 81, ત્યાર પછી 75, ત્યાર પછી 54, ત્યાર પછી 85 અને ત્યાર પછી 43000 એટલે એ પણ કેટલા થાય? 4,37,000. એટલે એમ જોવા જાય તો બંને બાજુ સરખા થઈ ગયા. અને આ રીતે જ તમારે બધા જ દાખલાઓ કરવાના છે અને ખૂબ સારી રીતે આવા દાખલાઓ બધા થઈ જશે. આભાર.